નમસ્કાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલનું નામ અંશુસ કિચનના બદલે અંશુસ કૂક બુક કરેલ છે આજની રેસીપી છે ખજૂરના લાડુ ખજૂર ખૂબ જ પૌષ્ટિક હોય છે ખજૂરમાં આયન હોવાથી હિમોગ્લોબિનમાં વધારો કરે છે આ ઉપરાંત ખજૂરમાં અન્ય વિટામિન્સ અને પોટેશિયમ પણ સારી માત્રામાં છે ખજૂર ખાવાથી આપણા શરીરને શક્તિ મળે છે તો ચાલો જોઈએ રેસીપી રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક અને શેર કરજો તો અહીંયા સીડલેસ ખજૂર ચારસો ગ્રામ છે અને સૂકા કોપરાના ઝીણા ટુકડા કરી અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને દોઢસો ગ્રામ છીણ લીધું છે અને ઘી ત્રણ ચાર ચમચી છે સૂકા કોપરાને આપણે આવી રીતે ઘરે છીણ બનાવીએ તો એમાં વિટામિન્સ જળવાઈ રહેતા હોય છે તો હવે ડ્રાય ફ્રૂટ્સ તો બે ચમચી કાજુના ટુકડા બે ચમચી બદામના ટુકડા અને ડ્રાય ફ્રૂટ્સનો પાવડર બે ચમચી અને બે ચમચી પિસ્તાના ટુકડા ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો તો હવે એક ચમચી ઘી ઉમેરી અને એને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે કાજુ બદામ પિસ્તાના ટુકડાને રોસ્ટ કરીશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમી ફ્લેમ પર જ આપણે બે મિનિટ શેકીશું શેકાઈ જાય એટલે આપણે એને લઈ લેશું તો હવે એ જ કઢાઈમાં બે ચમચી ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે આપણે ખજૂર ઉમેરી દઈશું અને ખજૂરને આપણે ઘીમાં શેકીશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે થોડી વારમાં જ ખજૂર એક રસ થઈ જશે અને સરસ રીતે મેસ થઈ જશે તો આવી રીતે ઘીમાં શેકાવાથી ખજૂરનો ટેસ્ટ ખૂબ વધી જાય છે તો તમે જોઈ શકો છો ખજૂર એકદમ મેસ થઈ ગઈ છે હવે કોપરાનું છીણ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું હવે બાકીનું છીણ પણ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું આમાં સુગરની જરૂર પડતી નથી હવે ડ્રાય ફ્રુટ્સ પાવડર અને રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ્સ પણ હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું ખજૂરમાં જેટલી મીઠાસ છે એટલે સુગરની જરૂર રહેતી નથી તો હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો ગેસ બંધ કરી અને કઢાઈ નીચે લઈ અને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે હવે થોડુંક ઠંડુ થાય એટલે આપણે એને નાની નાની લાડુડી વાળીશું અને એક ડીશમાં કોપરાનું છીણ લઈ અને એનું કોટિંગ કરીશું તો તૈયાર છે ખજૂરના લાડુ તમે પણ જરૂર બનાવજો અને રેસિપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી અગાઉની રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ક્લિક કરજો ફરી મળીશું એક નવી જ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ